Hello friends, how are you? This is Chirag Sir English and you are learning functional grammar. दोस्तों नजीकना समय में आपणे लोको एक एग्जाम आपवा जई रह्या छीए एटले के आवती काले शनिवारे 24 तारीखनी एग्जाम आनी आगळना वीडियोज लगभग 1.5 कलाकना वीडियोज एना रिविजन माटे बनावेला हता। आई होप के तमे ए वीडियो जोयेला हशे। खूब ज सरल रीते तैयारी करी शको एवी पेटर्न छे, एवी पेपर स्टाइल छे। टेक्स्टबुकना यूनिट पण तमने लोकोने मैं याद करावी दीधा, वधु तमारे भूल न थाय एटला माटे दरेक वस्तुने रिविजननी अंदर आपणे समावेश करी दीधो हतो। छतां पण आवती काले आपणे ऑनलाइन लेक्चर राखेला छे, तमने अहींथी सूचना मळी गई हशे। गूगल मीट उपर सवारे आपणे ऑनलाइन लेक्चर रहेशे, एनो समय पण तमने आपी दीधो छे 8 થી 9, अने पछी बीजो लेक्चर छे एनो समय पण आपी दीधो छे 9 પછી। तो खास बधा ऑनलाइन विडियोमां जोडाजो, અને જે કાંઈ તમારી ક્વેરી હોય એ મેં તમને કીધું હતું એમ કે લખેલી જ રાખજો એટલે સીધું સોલ્વ થઈ શકે। હવે આપણો જે અધૂરો ટોપિક હતો એટલે કે ફંક્શનલ ગ્રામર, જેની અંદર ટોટલ આપણે 14 ફંક્શન શીખી ગયા હતા। 14 ફંક્શનની અંદર છેલ્લું હતું એક્સપ્રેસિંગ કમ્પલ્શન, એટલે કે ઓફરિંગ સજેશન અથવા ગિવિંગ એડવાઇસ। આના 3-3 નામ છે, સૂચન સલાહ આપવા માટે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરતા હતા। હવે આજે આપણે 15મું ફંક્શન જોવા જઈ રહ્યા છીએ। 15મું ફંક્શન કે જે આમ તો આ ટોપિક આપણે લખાવીએ છીએ ક્લાસરૂમની અંદર જ, પણ સમય અને સંજોગો કંઈક એવા છે કે આ વખતે આપણે કરી શકતા નથી। યુઝ ટુ નામનો શબ્દ તમે સાંભળેલો હશે, યુઝ ડ ટુ, ઘણા યુઝ ડ બોલે, ડ ન બોલે, યુઝ ટુ। ધોરણ 10માં પણ આ યુઝ ટુ શબ્દ તમે શીખી ગયા હતા, અહીંયા ફરીવાર રિપીટ થાય છે। આ યુઝ ટુ શબ્દ શા માટે વપરાય છે, આ યુઝ ટુથી શું દર્શાવી શકાય? ભૂતકાળની અંદર આપણે કોઈ ક્રિયા કરવા ટેવાયેલા હોય એ ટેવને બતાવવા માટે આ યુઝ ટુનો ઉપયોગ થાય। વર્તમાનની નહીં દોસ્તો, ભૂતકાળની ટેવ। વર્તમાનની ટેવ મિત્રો, ખાસ સમજો, તો વાલા વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળમાં કોઈ ટેવ કરવા આપણે ટેવાયેલા હોય એને દર્શાવવા માટે આ હેબિચ્યુઅલ એક્શનનો ઉપયોગ થાય છે। ફોર એક્ઝામ્પલ, હું મંદિરે જવા ટેવાયેલો હતો, હું મંદિરે જવા ટેવાયેલો હતો, એનો મતલબ કે ભૂતકાળમાં હું મંદિરે જાતો, અત્યારે જાતો નથી પણ પહેલા જાતો। હું દર બુધવારે ક્રિકેટ રમવા ટેવાયેલો હતો, અમે ગાર્ડનમાં ચાલવાને ટેવાયેલા હતા, અમારા દાદીમાં અમને વાર્તા કહેતા। આ બધી વસ્તુ એવી છે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે આ ક્રિયાઓ થતી
दोस्तों अया यूज टू शब्द नो उपयोग थाशे यूज्ड टू USED यूज टू वर्तमान काल में आवी सके भूतकाल में आवी सके बन्ने काल नी आनी पेटर्न छे ये बधी वस्तु हमना थोड़ी क्वार मां बोर्ड ऊपर लखाई जाते पण अत्यारे बेसिक माहिती फंक्शनल ग्रामर नी अंदर आना माटेनो शब्द छे हेबिचुअल एक्शन इन द पास्ट अथवा बीजो शब्द छे पास्ट हेबिट हेबिचुअल एटले टेववश टेवायेलू कोई टेववश क्रिया थती होय एने हेबिचुअल एक्शन कहेवामां आवे छे तो आजे आपणे 15મુ ફંક્શન ભણવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા ખાસ એક સૂચના કે પરીક્ષામાં સારામાં સારું કામ કરવાનું છે એક એક માર્કના એક્સ્ટ્રેક્ટ લખતા હોય તો પણ તકેદારી રાખવાની છે ટ્રુ ફોલ્સને બે થી ત્રણ વાર વાંચીને જ નક્કી કરવું કે ટ્રુ છે કે ફોલ્સ છે ફંક્શનલ ગ્રામરમાં જે રોકડા માર્ક છે સિલેક્ટ ધ ફંક્શન અને એમસીક્યુ ડાયલોગ જેની અંદર સંયોજક યાદ રાખવા એક થી સાત જ છે સોઈંગ ટાઈમ થી લઈને સોઈંગ કમ્પેરિઝન સુધી આ સાત જ ફંક્શન તમને પરીક્ષામાં પૂછાશે અત્યારે ભલે આપણે 15મું શીખીએ આ તો આપણે કોર્સ આગળ ચલાવીએ છીએ બોર્ડ માટે પણ આ પરીક્ષામાં આવતીકાલની પરીક્ષામાં મહેરબાની કરીને કોઈ ભૂલ કરતા નહીં શક્ય હોય તેટલું સાચું લખવાનું છે પ્રયત્ન કરવાનો છે કોઈને પૂછીને ચીટિંગ કરીને નહીં ઘણા લોકો તો વિડીયો જોતા નથી મેઇન પ્રોબ્લેમ તો એ છે હવે માની લો કે જેને વિડીયો જોયા જ નથી એને તો સોઈંગ કોન્ટ્રાસ્ટ શું છે એ કેમ ખબર પડે સોઈંગ કમ્પેરિઝનમાં શું આવે કેમ ખબર પડે પછી ભલે ને સરે સોઈંગ કમ્પેરિઝન માટે એક કલાકનો વિડીયો બનાવીને મોકલો હોય માત્ર છેલ્લી ફંક્શન શીખવા માટે સાતમું પરીક્ષામાં સાત જ છે એટલે છેલ્લું બોલો છેલ્લું ફંક્શન શીખવા માટે એક કલાકનો વિડીયો આપણે બનાવેલો હતો એટલે ખાસ મારો આગ્રહ તમને એ છે કે મહેરબાની કરીને વિડીયો જોતા રહો વિડીયોસ નહીં જોવો તો તમારી પાસે નોલેજ જ નહીં આવે પરીક્ષામાં તમને સરપ્રાઈઝ લાગશે કે આ વડી સરે શું પૂછી લીધું એટલે મહેરબાની કરીને ખાસ એ વસ્તુને તમે ધ્યાનમાં રાખો બરાબર તો ખાસ આટલી વસ્તુ હવે આપણે આપણા આજના 15મા ફંક્શન ઉપર જઈએ જેનું નામ છે ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ એક્શન અથવા બીજું નામ છે શોઈંગ હેબિચ્યુઅલ એક્શન કોઈ કોઈ કાને પાસ્ટ હેબિટ પણ કહે છે આનો ઉપયોગ ભૂતકાળની ટેવયુક્ત ક્રિયા દર્શાવવા માટે આની અંદર વપરાતો કીવર્ડ તો આમાં કીવર્ડ છે યુઝ ટુ માત્ર ને માત્ર યુઝ ટુ આ શબ્દને યાદ રાખી લો આની પેટર્ન જોઈ લઈએ દોસ્તો પેટર્ન આની બે છે ભૂતકાળની છે અને વર્તમાનની છે તો સૌથી પહેલા ભૂતકાળની પેટર્ન આપણે જોઈએ પાસ્ટ ભૂતકાળ ભૂતકાળમાં એની બે ત્રણ પેટર્ન છે એમાંથી પહેલી કરતા પછી યુઝ ટુ
પછી વિવાન પછી અન્ય શબ્દ હોય તો મૂકી દેવાના ફિનિશ ભૂતકાળની બીજી પેટર્ન કર્તા પ્લસ ટુ બી નું રૂપ એટલે કે વોઝ વેર પ્લસ યુઝ ટુ પ્લસ વિવન પ્લસ આઈએનજી પ્લસ અન્ય શબ્દ હોય તો યાદ રાખજો આઈએનજી વાળું ક્રિયાપદ ત્રીજી પેટર્ન કરતા પ્લસ ગોટ યુઝ ટુ પ્લસ વિવન પ્લસ આઈએનજી એટલે કે આઈએનજી વાળું પ્લસ અન્ય શબ્દ તો ભૂતકાળની ત્રણ પેટર્ન સીધું યુઝ ટુ વોઝ વેર સાથે આઈએનજી અથવા ગોટ સાથે પણ આઈએનજી સમજતા રહેજો પ્રેઝન્ટમાં પ્રેઝન્ટ યાની કે વર્તમાન વર્તમાનમાં એની બે જ પેટર્ન છે પહેલી કરતા પછી ટુ બી નું રૂપ એટલે એમિઝાર એમ ઇઝ આર પ્લસ યુઝ ટુ પ્લસ વી વન પ્લસ આઈએનજી પ્લસ અન્ય શબ્દ બીજી પેટર્ન જોઈએ કરતા પ્લસ ગેટ અથવા ગેટ બહુવચન હોય તો ગેટ એકવચન હોય તો સોરી બહુવચન હોય તો ગેટ રિસીટ હોય તો ગેટ પ્લસ યુઝ ટુ પ્લસ વી વન પ્લસ આઈએનજી પ્લસ અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દ તો વર્તમાન કાળની માત્ર બે છે અને ભૂતકાળની ટોટલ ત્રણ છે વર્તમાન કાળની બે અને ભૂતકાળની ત્રણ ખાસ એક વખત પેટર્ન જોઈ લ્યો વિદ્યાર્થી મિત્રો શાંતિથી પેટર્ન જોઈ લ્યો પછી આપણે થોડાક વાક્ય પણ એમાં લખીશું એટલે તમને આ ક્લાસ ક્લિયર કટ યાદ રહી જાય પાંચ પેટર્ન તમે લેખી પાંચ ભૂતકાળની ત્રણ વર્તમાનની બે પણ આમાંથી કોમન કાઢવી હોય તો કોને કાઢી શકાય આને આ એક જ એવી પેટર્ન છે કે જેમાં વી વન છે બાકી બધામાં આઈએનજી 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 સીધું યુઝ ટુ આવે તો વી વન બાકી વોઝવેર હોય એમિઝાર હોય ગોટ હોય ગેટ હોય ગેટ્સ હોય તો આઈએનજી લેવાનું સીધું યુઝ ટુ હોય તો વી વન બાકી બધા સાથે આઈએનજી આટલું યાદ રાખો એટલું યુઝ ટુ આવે મોટા ભાગે આવશે બાકી આ વધારાની પેટર્ન છે યાદ રહે છે જોઈ લો ચાલો આપણે એક એક્ઝામ્પલ લખીએ જેને બધા કાળમાં ફેરવીએ મારો ભાઈ ક્રિકેટ રમવા ને ટેવાયેલો હતો મારો ભાઈ ક્રિકેટ રમવાને ટેવાયેલો હતો હતો છે એટલે ભૂતકાળ કે વર્તમાન ભૂતકાળ તો ભૂતકાળની પહેલી પેટર્ન જુઓ કરતા કરતા કોણ છે માય બ્રધર
પછી યુઝ ટુ, તો લખું યુઝ ટુ. વી વન રમવા એટલે પ્લે, માય બ્રધર યુઝ ટુ પ્લે ક્રિકેટ. ફિનિશ. વેરી સિમ્પલ. તો બીજી પેટર્ન વોઝ વેર વાળી, માય બ્રધર વોઝ યુઝ ટુ, આઈએનજી વાળું ક્રિયાપદ, પ્લેઇંગ ક્રિકેટ. સિમ્પલ. ગોટ વાળી, માય બ્રધર ગોટ યુઝ ટુ, એમાં આઈએનજી આવે, પ્લેઇંગ ક્રિકેટ. ધ્યાનથી સમજો બધું, ધ્યાનથી સમજો. હવે માની લો કે મારે આ વાક્યને, ત્રીજા વાક્યને નકાર કરવું હોય તો, તો માય બ્રધર ડીડ નોટ ગેટ યુઝ ટુ પ્લેઇંગ ક્રિકેટ. નકાર કરવું હોય તો મૂંઝાવાનું નહીં, ડીડ નોટ ગેટ થઈ જાય ભૂતકાળનું. અહીંયા ગોટ હતું, ત્યાં ડીડ નોટ આવે તો વી વન થઈ જાય, એ તો આપણે ખ્યાલ છે. સિમ્પલ, સાદો ભૂતકાળ છે એમ સમજીને જ કરવાનું નકાર. આ એટલે લખ્યું છે ક્યારેક નકાર વાક્ય આવે તો બીવાનું નથી. તો ભૂતકાળના વાક્ય તમારી સામે ત્રણ અને એક નકાર વધારાનું બનાવ્યું તમને સમજાવવા. હવે એક વર્તમાન કાળનું વાક્ય લઈ, મારા કાકા ફિલ્મ જોવા ટેવાયેલા છે, હાલતા પિક્ચર જોવા વયા જાય. અત્યારે તો ટોકીઝ બંધ છે, કાકીને ન ગમે. મારા કાકા ફિલ્મ જોવા ટેવાયેલા છે, છે શબ્દ આવ્યો એટલે વર્તમાન. તો વર્તમાનની પહેલી પેટર્ન જો, કરતા માય અંકલ એમિઝાર, કાકા રીઝાવે, ઇઝ યુઝ ટુ, આ યુઝ ટુ. પછી આઈએનજી જોવું એટલે સીઈંગ, વોટ. માય અંકલ ઇઝ યુઝ ટુ વોચિંગ મૂવી, ફિલ્મ એટલે મૂવી. માય અંકલ ઇઝ યુઝ ટુ વોચિંગ અ મૂવી. સિમ્પલ. બીજી પેટર્ન જો, માય અંકલ ગેટ આવે કે ગેટ, ગેટ્સ આવે, કેમ કે કાકા હિમા આવે એટલે એ જ લાગે. ગેટ યુઝ ટુ વોચિંગ, સીઈંગ હાલે, વોચિંગ હાલે, બે ક્રિયાપદ હાલે અ મૂવી. જોઈ લો વાતે વાત વાક્ય વિદ્યાર્થી મિત્રો, એક વખત શાંતિથી. ભૂતકાળમાં કેવી રીતે બને, વર્તમાન કાળમાં કેવી રીતે બને, પેટર્ન તમારી બાજુમાં છે, શાંતિથી જોઈ લો. હજુ એકાદું વાક્ય જોઈએ. જ્વાલા તેના પતિને ફડાકા મારવા ટેવાયેલી હતી, હવે નથી મારતી લોકડાઉન પછી, પેલા આજે ધાડ ફરાકા જીકી દેતી, તમને ખબર છે. ભૂતકાળ છે તો આ પેટર્ન આવે,
ज्वाला यूज टू फड़ाका झूकवा एटले स्लेप स्लेप हर हस्बैंड वेरी सिंपल बीजी पेटर्न वोजवेर वाली ज्वाला वोज यूज टू स्लेपिंग हर हस्बैंड तीजू वाक्य लीए गोट वालू ज्वाला गोट यूज टू स्लेपिंग हर हस्बैंड आने नाने नकार में फेरवीए गोट वाला ने ज्वाला आनु नानु नकार छे डीड नॉट गेट यूज टू स्लीपिंग हर हस्बैंड हवे एक वाक्य वर्तमान नु आपी दो चलो दया दर शनिवारे मंदिरे जोवा टेवायेली छे हनुमान दादाना टेवायेली छे छे आयु एटले वर्तमान जो वर्तमान नी पेटर्न एमिजार वोजवेर के एमिजार एमिजार दया दया साथे इज यूज टू क्रियापद नु आईएनजी क्रियापद शू छे जवू यूज टू गोइंग टू टेम्पल ऑन एवरी सैटरडे गेट मालियो दया गेट यूज टू गोइंग टू टेम्पल ऑन एवरी सैटरडे सिंपल हवे नकार में फेरवू छे आने तो नकार में फेरवी शकाय गेट्स होय तो डज नॉट आवे दया डज नॉट गेट यूज टू गोइंग टू टेम्पल पाचलू वाक्य एम नम सैटरडे आनी नकार में फेरवी शकाय माय अंकल डज नॉट गेट आ त्रीजा नु नकार जो डज नॉट गेट यूज टू वॉचिंग अ मूवी डज नॉट मूको एटले गेट थी जाए यस निकली जाए अहीं पण जो यस थी निकली गयो कारण के डज नॉट आव्यो ए सादा वर्तमान कालनो नियम छे तमने ख्याल छे विद्यार्थी मित्रों जे आपनो जूनो नियम हतो तो आ रीते यूज टू नो उपयोग थाय ध्यान थी जोई लियो हवे आप हूँ तमने मूल एक्सरसाइज में लई जाय के एक्सरसाइज में केवा वाक्य होय तो चालो हवे जासू एक्सरसाइज में
एक्सरसाइज यूज टू मी कम्प्लीट द सेंटेंस में क्या वाक्य होय आवा होय जाह्नवी यूज टू डॉट 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 कौंस में हूँ लिखो होय हैबिचुअल एक्शन इन पास्ट पछी माय सिस्टर वोज यूज टू क्रियापद आपणे मेळे लेवानुं ઘણી વાર તો ક્રિયાપદ કૌંસમાં આપી દે જેમ કે કોરલ ઝઘડવું હેબિચ્યુઅલ પાસ્ટ ખાલી એટલું લખેલું હોય માય ગ્રેન્ડ મધર યુઝ ટુ ડોટ 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 કૌંસમાં હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ ચોથું વાક્ય હેમાંતર ગેટ યુઝ ટુ ડોટ 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 કૌંસમાં છે સ્કોલ્ડ સ્કોલ્ડ એટલે ખીજાવું પાસ્ટ હેબિટ પાસ્ટ હેબિટ નહીં આવે અહીંયા કેમ કે વર્તમાન છે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ સોરી પ્રેઝન્ટ હેબિચ્યુઅલ એક્શન ઇન પ્રેઝન્ટ પાંચમું વાક્ય કામિની ઇઝ યુઝ ટુ ડોટ 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 કૌંસમાં છે ટેલ અ લાય એટલે કે ખોટું બોલવું હેબિચ્યુઅલ એક્શન મોદીજી યુઝ ટુ હેબિચ્યુઅલ પાસ્ટ ડોટ 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 વેન આઈ વોઝ ઇન કોલેજ કૌંસમાં છે યુઝ ટુ અને હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ તો વાલા વિદ્યાર્થી મિત્રો આપણે જે કાંઈ આગળના વાક્યો શીખ્યા એના આધારે હવે આપણે આના આન્સર આપવાના છે તો થઈ જાઓ તૈયાર જાહ્નવી યુઝ ટુ કૌંસમાં કોઈ ક્રિયાપદ નથી ક્રિયાપદ આપણે ઘરનું લેવું પડશે જાહ્નવી સેવાયેલી હતી શું કરવા ગીત ગાવા સ્કૂલે મોડી આવવા બધા સાથે ઝઘડવા મંદિરે જવા લડાઈ કરવા પહેલો નંબર મેળવવા ટેવાયેલી હતી વાંચવા ટેવાયેલી હતી ફિલ્મ જોવા ટેવાયેલી હતી જે કાંઈ શક્યતા હોય એ બોલો
मस्त वाक्य लखो जाने यूज टू मेक टिकटॉक वीडियो टिकटॉक बंद थी गयो पण पहला टेवायेली हती टिकटॉक वीडियो बनावा माटे टेवायेली हती सिंपल माय सिस्टर वॉज यूज टू कोरल आप्यु छे अहीं वॉज छे एटले आईएनजी वाळू कोरलिंग विथ मी मारी बहन मारी साथे झगड़वा कहवायेली हती झगड़वा कोरल एटले झगड़वू पछी छे माय ग्रांड मधर यूज टू मारा दादी मां वार्ता केवा कहवायेला हता यूज टू टेल मी अ स्टोरी मारा दादी मां मने वार्ता कहवा कहवायेला हता अहीं यूज टू छे सीधू एटले आईएनजी बाईएनजी लाग्युं नहीं अहीं वोज हतुं एटले आईएनजी लाग्युं अहीं पण यूज टू सीधू हतुं आ पहेली पेटर्न कहवाय पहेली पेटर्न એટલે કાંઈ ખરી થાય નહીં આ પણ પહેલી પેટર્નને હું બોક્સમાં પેક કરી દઉં હેમાંકર બેટ્સ યુઝ ટુ વર્તમાન કાળની પેટર્ન વર્તમાન વર્તમાનમાં આઈએનજી આવે સ્કોલ એટલે ખીજાવવું હેમાંકર અમને ખીજાવવા માટે ટેવાયેલા છે હેમાંકર ગેટ્સ યુઝ ટુ સ્કોલ્ડિંગ અસ હેમાંકર અમને ખીજાવવા માટે ટેવાયેલા છે ડેઈલી દરરોજ કામિની ઇઝ યુઝ ટુ ટેલ અ લાય એટલે ખોટું બોલવું અહીંયા ઇઝ આપ્યું છે વર્તમાન કાળ એટલે ટેલિંગ કામિની ખોટું બોલવા ટેવાયેલી છે બુદ્ધિ ક્યાં અટકાવવાની છે કે ક્રિયાપદ એમનેમ લેવું ટેલનું ટેલ લેવું કે આઈએનજી લગાડવું ચેક કરવાનું શું ચેક કરવાનું કે જો અહીંયા ઇમિઝા છે વોઝ વેર છે ગેટ ગેટ કે ગોટ છે તો આઈએનજી સીધું યુઝ ટુ છે તો સીધું ટેલ આવે સીધું યુઝ ટુ અત્યાર સુધીમાં બે જગ્યાએ જયું અને આ ત્રીજી જગ્યાએ મોદીજી યુઝ ટુ લાંબા કુર્તા પહેલા લોંગ કુર્તા પહેરતા સીએમ હતા ત્યારે મોદીજી યુઝ ટુ વિયર વિયર લગાડવું લોંગ કુર્તા કૂતરાની કુર્તા વેન હી વોઝ સીએમ જ્યારે તે સીએમ હતા ત્યારે લાંબા કુર્તા પહેરવા માટે ટેવાયેલા હતા મેં સીધું અહીંયા વિયર મૂક્યું કારણ સીધું અહીંયા યુઝ ટુ છે જો આગળ એમિઝાર વોઝ વેર કાંઈ નહીં એટલે આઈએનજી ન લાગે વેન આઈ વોઝ ઇન કોલેજ યુઝ ટુ જ્યારે હું કોલેજમાં હતો ત્યારે ગીત ગાવા ટેવાયેલો હતો આ યુઝ ટુ I used to sing a song when I was in college. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે ગીત ગાવા માટે ટેવાયેલો હતો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફિનિશ થાય છે અને ખાસ આ યુઝ ટુ તમે ધ્યાનથી સમજાવશો શીખાઈશો એવી હું આશા કરું છું હજુ આપણી પાસે 16, 17 અને 18 એમ 3 છે એક બે ક્રિએટ કરશું આપણે 20 જેવા આપણે આ વખતે પ્લાન છે કે 20 જેવા ફંક્શન તમને શીખવાડી દેવા મેઇન મેઇન જે ફંક્શન કહેવાય એ તો બધા આમ તો ફિનિશ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો મેઇન મેઇન જે છે ને એ તો મોટા ભાગના ફિનિશ થઈ ગયા હવે આ બધા નાના નાના ફંક્શન કહેવાય મેઇન મેઇનમાં તો 1 થી 7માં તમે શીખી ગયા ખાસ તો કોન્ટ્રાસ્ટ ને પર્પઝ ને રિઝલ્ટ ને એ બધા હવે પછીનો જે રાઉન્ડ છે 8 થી લઈને આ અત્યારે આપણે 15 શીખ્યા 8, 9, 10, 11, 12, 13, 14 ને 15 એમાં તમને 13 સુધી પીડીએફ ફાઇલ મોકલી દીધી 13 સુધી અને બાકીના આ વિડીયો છે આ બુક આપણે છેલ્લે વાંચતા હતા એક વિદ્યાર્થીની જેની અંદર શા માટે આ થઈ ગયું માનસિકતા
છેલ્લું ચેપ્ટર આમાં આપણે ભણ્યા હતા જેનું નામ છે ઉપસંહાર. તો આજે આપણે ઉપસંહારને જોઈએ. ચાલો, ત્રણ પ્રકારના લોકો સંસ્કૃતમાં કહેલા છે. કેટલા પ્રકારના? ત્રણ પ્રકારના લોકો સંસ્કૃતમાં કહેલા છે. સંસ્કૃતનો એક સુવિચાર વાંચું છું. પ્રારભ્યતે ન ખલુ વિઘ્ન ભયન નિચેહ, પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતી મધ્યાહ, વિઘ્નેહ પુનઃ પુનરપી પ્રતિહન્યમાના પ્રારભ્ય ચોતમજના ન પરિત્યજંતી. અર્થાત, કર્મથી જે લોકો નીચા પ્રકારના છે તેવા લોકો વિઘ્નના ભયથી કાર્યનો પ્રારંભ જ કરતા નથી. પ્રારંભ કરેલા કાર્યને મધ્યમ પ્રકારના લોકો વિઘ્ન આવીએ છોડી દે છે, પરંતુ ઉત્તમ પ્રકારના લોકો વારંવાર વિઘ્ન આવવા છતાં પ્રારંભ કરેલ કાર્યને કદી અધવચ્ચે છોડતા નથી. કર્મથી જે લોકો નીચા પ્રકારના છે, કર્મ અહીંયા કોઈ ઊંચા નીચા ને એવો લોકોમાં ભેદભાવ નથી કર્યો, શું કહેવાય ગુજરાતીમાં, કોમવાદ નથી. કર્મથી જે લોકો નીચા છે એ વિઘ્નના ભયથી કાર્યનો આરંભ જ ન કરે. પ્રારંભ કરેલા કાર્યને મધ્યમ પ્રકારના લોકો વિઘ્ન આવે એટલે છોડી દે. એક મચ્છર એક મચ્છર એક મચ્છર પણ ઉત્તમ પ્રકારના લોકો છે એ વારંવાર વિઘ્ન આવવા છતાં પણ કોઈ દી કાર્યને છોડે નહીં. કેટલાક લોકો તો હિંમત જ કરતા નથી, તો પછી સફળતા ક્યાંથી પામી શકે? બીજા પ્રકારના અમુક લોકો નિરાશ થઈને હાર માની લે છે, તે પણ સફળતાને નથી મેળવી શકતા. અને બહુ થોડા લોકો કે જે સફળતા મેળવે છે તે હિંમત પણ કરે છે, સાથે સાથે આશા પણ રાખે છે. બસ એક હિંમત કરવાની જરૂર છે, કારણ કે મોટા મોટા હુલ્લડોની જનતા નાની માખીની પાંખ જેવડી હોય છે. મોટા મોટા હુલ્લડોની જનતા નાની માખીની પાંખ જેવડી હોય છે. અને હિંમત કર્યા બાદ આશા ન છોડવી અને પ્રયત્ન સતત શરૂ જ રાખવો જોઈએ, કારણ કે કદમ અસ્થિર હોય તેને રસ્તો મળતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. આપણો વિશ્વાસ ક્યારેય ડગમગાવો ન જોઈએ અને હકારાત્મક વિચારો ક્યારેય સમાપ્ત ન થવા જોઈએ. અમને નાખી જિંદગીની આગમાં, આગને પણ ફેરવી નાખીશું ભાગમાં, સર કરીશું જિંદગીના સૌ મોરચા, મોતને પણ આવવા લાગમાં. જેનો વિશ્વાસ આ મુજબનો હોય તેને કોઈ દિવસ મુશ્કેલી પડતી નથી. કેટલાકનો વિશ્વાસ ડગી જાય છે, પોતે જ લીધેલા નિર્ણય પર પોતે સ્થિર નથી રહી શકતા, તો આવા લોકો સફળતાને નથી ભોગવી શકતા. તમારી જાત ઉપર વિશ્વાસ રાખવો એ સફળ થવાનું અગત્યનું સોપાન છે. સ્ટેબિલિટી પણ ખૂબ જ અગત્યનો ગુણ છે, સ્થિરતા. અરે, પ્રશ્નો તકલીફો કોના જીવનમાં નથી હોતા ભાઈ? શું જે કોઈ સફળ થયા તે કોઈને કદી કોઈ પ્રશ્નો નહીં નેડા હોય? નેડા જ હોય ને. અરે, એ પણ એવો સફળ માણસ નથી કે જે નિષ્ફળ ન થયો હોય. ભાગ્યને ભરોસે બેસનાર કદી સફળ થતા નથી અને પુરુષાર્થ કરનાર કદી સારું પરિણામ પામ્યા વગર રહેતા નથી. પ્રશ્નો તો આવશે જ. જેટલી વધુ ઊંચાઈ પ્રાપ્ત કરો ને, પડ્યા પછી તેટલી વધુ ઈજા થવાની તેવી હંમેશા તૈયારી રાખવી. તમારો વિશ્વાસ અડગ હોવો જોઈએ. પ્રશ્નો તો સફળતા પ્રાપ્ત કરી લીધા પછી પણ આવવાના જ છે, કારણ કે સફળતા કોઈ મંજિલ નહીં પણ માર્ગ છે. શું ફર્ક છે એવા લોકો કે જે સફળતા પામ્યા છે તેઓમાં અને એવા લોકો કે હજુ સારા પરિણામ માટે ઝઝૂમી રહ્યા છે તેઓમાં?
प्रथम फर्क तो ये छे के जे लोको सफल थया छे ने ते कार्य ने पार पाडवाना मार्गो शोधे छे अने जे लोको सफल नथी थई सकता तेवो कार्य न करवाना बहाना शोधे छे। एक वात हर हमेश याद राखजो, इफ इट इज इम्पोर्टंट टू यू, यू विल फाइंड अ वे, इफ नॉट यू विल फाइंड एन एक्सक्यूज। જો તમારા માટે કામનું હોય છે તો તમે રસ્તો જરૂર ગોતશો, પણ નહીં કામનું હોય તો તમે બહાનું ગોતશો। સમસ્યા વિશે નહીં પણ સમાધાન વિશે વિચારો, કારણ કે સમસ્યા વિશે વિચારવાથી બહાના મળે છે અને સમાધાન વિશે વિચારવાથી માર્ગ મળે છે। અને બીજો તફાવત એ છે કે સફળ લોકો જે કાર્ય કરે છે તેનો જન્મ બે વાર થાય છે, પહેલા તેમના મગજમાં અને પછી વાસ્તવિકતામાં। અબ્દુલ કલામના શબ્દો છે ને કે પહેલા તમે સપનું જોશો ને પછી એને સાચું કરશો, એટલે સફળ બે વાર થશો, પહેલા સપનામાં પછી હકીકતમાં। અને કઈ અંશે સફળતા ચૂકી જનાર લોકો વિચાર કર્યા વગર સીધો તેનો અમલ કરવાની કોશિશ કરે છે, આ કારણે કંઈક ચૂકી જાય છે। ત્રીજો ફર્ક છે માત્રાનો, ડિગ્રી। સફળ લોકો કોઈ પણ પ્રવૃત્તિ યોગ્ય માત્રામાં કરે છે, સફળતા ન પામી શકનાર અમુક ખૂબ જ આરામ કરે છે તો અમુક ખૂબ જ મહેનત। શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સતત પ્રવૃત્તિ કે સતત નિવૃત્તિ વિનાશ નોતરે છે। પ્રવૃત્તિ યા નિવૃત્તિ યા વેટી બુદ્ધિ સા સાત્વિકી, જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ જાણે છે તેની બુદ્ધિ સાત્વિક છે। ચોથો તફાવત એ છે કે ઉચ્ચ પરિણામ મેળવનાર લોકો ખૂબ જ હકારાત્મક છે, ખૂબ જ પોઝિટિવ છે, દરેક વસ્તુમાં કંઈક સારું શોધતા તેમને આવડે છે, તેઓ અડધા ખાલી ગ્લાસને બદલે અડધા ભરેલા ગ્લાસને જુએ છે। અને પાંચમો અને છેલ્લો ફર્ક એ છે કે સફળ લોકો અંતિમ આનંદ ભોગવે છે અને અંતિમ આનંદમાં જ રહે છે। પ્રાથમિક આનંદ એટલે કાર્ય ચાલતું હોય ફક્ત ત્યાં સુધી આવતો આનંદ, દ્વિતીયક આનંદ એટલે કાર્ય પૂરું થઈ જાય ત્યારબાદ પણ આવતો આનંદ, અને અંતિમ આનંદ એટલે કોઈકને કંઈક આપીને કે કોઈકના માટે કંઈક કરીને આવતો આનંદ। ઉદાહરણ તરીકે પૈસા કમાઈ રહ્યા હોય ત્યારે પૈસાનો પ્રાથમિક આનંદ આવતો હોય, કમાયેલા પૈસા તિજોરીમાં પીડા હોય તે જોવાનો દ્વિતીયક આનંદ હોય, અને કમાયેલા પૈસા કોઈક સત્કાર્યમાં વાપરવાનો આનંદ એ અંતિમ એક્સ્ટ્રીમ આનંદ હોય છે। આ પાંચ મૂળભૂત તફાવત છે સફળ વ્યક્તિ અને નિષ્ફળ વ્યક્તિના। તો શ્રેષ્ઠ પરિણામ તરફ જવા જીવનમાં આ પાંચ પરિવર્તનો લાવો, તમે આ કાર્ય કરવા સક્ષમ છો, કારણ કે યુ આર નોટ ટુ ઓલ્ડ એન્ડ ઇટ ઇઝ નોટ ટુ લેટ। બસ એક શરૂઆત કરો, હવે પછીની વાત પછી ક્યારેક કરીશું। આજે આ પાંચ વસ્તુ કીધી, વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ। આ ટોપિકને વ્યવસ્થિત સમજો, વ્યવસ્થિત રીતે બુકની અંદર ઉતારી લેવાનો છે, ફેરબુક બનાવવાનું કામ ચાલુ રાખવાનું છે। ફેરબુક ખૂબ જ સરસ રીતે તમારી બનેલી હોવી જોઈએ, જ્યારે પણ ક્લાસમાં આવશો ત્યારે આપણે ફેરબુકની જરૂર પડશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓલ ધ બેસ્ટ।